नमस्कार, आप जुड़िया छो जी 24 कलाक समाचारों साथे हूं छु निधि। शुरुआत करीशु नरेश पटेला खरे कोना। तो गुजरात राजकारण में आ मोटा समाचार सामने आ रहा है, जहां राजकारण में प्रवेशवानी बातों वच्चे नरेश पटेल दिल्ली पहुंचा। दिल्ली में राजकीय अग्रणी साथे तेओ चर्चा करे तेवी शक्यता हाल तो व्यक्त करवामां आवी रही छे। आपने जणावी दईए गईकाले पण कांग्रेस एक प्रदेश नेता दिग्गज नेता साथे तेमणे बैठक करी हती। नरेश पटेल राजकीय प्रवेश ने लईने हजू पण घणो समय लागी शके छे, जो के क्यारेक कांग्रेस नेताओ साथे तेमनी मुलाकात तो क्यारेक भाजपा नेताओ साथे एक मंच पर जोवा मळ्या छे नरेश पटेल, अने तेने लईने अनेक अटकणों अने चर्चाओ तेज थई छे। नोंधनीय छे के नरेश पटेल कया पक्ष में जोड़ाशे ते हजु स्पष्ट नथी, पण नरेश पटेले जणाव्युं हतुं के तेओ 10मी मे सुधीमां महत्वनी जाहेरात करी शके छे, अने ते पहेलानी तेमनी आ दिल्ली मुलाकात खूब ज महत्वनी मानवामां आवी रही छे। आज विषे वधु वात करवा माटे संवाददाता गौरव पासे जईशुं, लाइव जोड़ाई गया छे। गौरव, दिल्ली दरबार में नरेश पटेल फरी एक बार पहुंचा है, आ वक्त शू कई शक्यता लागी रही है, त्या आगे एमनी मुलाकात नो शू कई कार्यक्रम रहेशे? ચોક્કસ જ નિધિ, છેલ્લા ઘણા સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ છે તેમને રાજકારણમાં એન્ટ્રીને લઈને સમાચારો છે તે સામે આવી રહ્યા હતા, અને તેની વચ્ચે તેમણે નિવેદન આપ્યું હતું કે 10 મે સુધીમાં પોતે પોતાની જાહેરાત છે તે રાજકારણમાં પ્રવેશ નહીં કરી શકે છે। તેની વચ્ચે આજે તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે। રાજકોટ એરપોર્ટથી 8:45 જે ફ્લાઇટ હતી તેની અંદર તેઓ દિલ્હી જવા માટે રવાના છે તે થયા છે। સાથે જ મહત્વની વાત એ છે કે ગઈકાલે પણ તેમણે એક પ્રદેશ કોંગ્રેસના એક નેતા એટલે કે અર્જુન બોટવાડિયા છે તેમની સાથે તેમણે બંધ બારણે બેઠક છે તે કરી હતી। સરદાર પટેલ ભવનની અંદર આ બેઠક છે તે મળી હતી, ને ત્યારબાદ હવે તેઓનો જે દિલ્હીનો પ્રવાસ છે તેને રાજકીય પ્રવાસ છે તે માનવામાં આવી રહ્યો છે। સાથે જે રીતના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ હજુ પણ નરેશ પટેલને રાજકારણમાં આવવા માટે સમય છે તે લાગી શકે છે, કારણ કે ખોડલધામ સમિતિ દ્વારા જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે સર્વેની કામગીરી હવે અંતિમ ચરણમાં છે, અને ત્યારબાદ તેમના દ્વારા નિર્ણય છે તે લેવામાં આવી શકે છે। પરંતુ મહત્વની વાત એ છે કે ક્યારેક નરેશ પટેલ છે તે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે, તો ક્યારેક ભાજપના નેતાઓ સાથે સ્ટેજ શેર કરતા પણ જોવા મળી રહ્યા છે। એટલે કે હવે નરેશ પટેલ કઈ તરફ પોતાનો ઝુકાવ રાખે છે તે પણ જોવું એટલું મહત્વનું રહેશે। પરંતુ જે રીતના ખોડલધામની જે સમિતિનો જે સર્વે કરવામાં આવે છે તેની અંદર બે જાતનો ઉલ્લેખ છે તે જોવા મળી રહ્યો છે। જે રીતના યુવાનો અને મહિલાઓ છે તે કહી રહ્યા છે કે નરેશ પટેલ છે તેમને રાજકારણની અંદર પ્રવેશ કરવો જોઈએ, જ્યારે કે પાટીદાર અગ્રણીઓ છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે નરેશ પટેલની સમાજને જરૂર છે। તેની વચ્ચે હવે આ દિલ્હીનો જે પ્રવાસ છે તે રાજકીય પ્રવાસ છે તે ગણવામાં આવી રહ્યો છે, અને રાજકીય નેતાઓ સાથે તેમની બેઠક થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। નરેશ પટેલનો કોના તરફથી ઝુકાવ રહે છે તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે। સાથે જ મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે પણ સૌરાષ્ટ્ર પ્રવાસે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કહી શકાય કે સંયોજક જે અરવિંદ કેજરીવાલ છે તેઓ પણ રાજકોટના પ્રવાસે 11 તારીખે આવી રહ્યા છે, તો સાથે જ 10 તારીખે એટલે કે આવતીકાલે રાહુલ ગાંધી છે તેઓ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। તેની વચ્ચે નરેશ પટેલનો આ જે દિલ્હીનો પ્રવાસ છે તે સૂચક છે તે એટલા માટે ગણવામાં આવે છે કે કારણ કે છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજકારણમાં આવશે, અને તેમણે પણ 10 તારીખની પોતાની જાહેરાત કરવાની વાત છે તે કરી હતી, ત્યારે હવે નરેશ પટેલ છે તે દિલ્હી પહોંચવાની તૈયારીઓમાં છે। તેઓ કોની સાથે બેઠક કરે છે તેના પર સૌ કોઈની નજર છે તે મંડાયેલી છે। તો બીજી તરફ એક એવી પણ વાત સામે આવતી હોય છે દર વખતે કે જ્યારે પણ નરેશ પટેલ દિલ્હી જતા હોય છે ત્યારે કોઈ પણ રાજકીય નેતાઓને મળતા હોય છે, સાથે જ તેમની ત્યાં ઓફિસ આવેલી છે અને ત્યાં બિઝનેસના પ્રવાસે જતા હોવાનું અથવા તો લગ્ન પ્રસંગના કારણે જતા હોવાનું તેમના દ્વારા નિવેદન છે તે અવારનવાર સામે આવતું હોય છે, ત્યારે આ પ્રવાસ છે તે રાજકીય કેટલો બની રહે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે, અને તમામ રાજકીય પક્ષોની નરેશ પટેલના આ સાથે જોડાયેલા રહેજો। ફરીથી આપની પાસે આવીશું અત્યારે વધુ વાત કરવા માટે। આપણી સાથે રાજકીય વિશ્લેષક હરિભાઈ દેસાઈ જોડાઈ ગયા છે। હરિભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત, અને નરેશભાઈ નરેશ પટેલને લઈને તારીખ પર તારીખ પડતી રહી છે, હવે 10 મેની તારીખ આપી છે, તે પહેલાનો આ દિલ્હી પ્રવાસ કેટલો સાંકેતિક માની શકાય? નિધિ, મને એવું લાગે છે કે નરેશ પટેલે હવે જાહેરાત કરવી જોઈએ, એમણે પક્ષમાં જોડાવું છે તો જે પક્ષમાં જવું હોય એ પક્ષની જાહેરાત કરવી જોઈએ, નહીં તો એમનું સુરસુર્યું થઈ જશે। અને બીજી વાત એ છે કે તારીખ પર તારીખ કર્યા કરે એટલે એમની પોતાની અંગત પ્રતિષ્ઠા પણ જોખવાઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો સ્વાભાવિક રીતે એમને પોતાના તરફ ખેંચવાની કોશિશ કરે, અને ખોડલધામના કેટલાક ટ્રસ્ટીઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે કે ચૂંટણી લડવા માટે
આતુર છે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર, એટલે એ લોકો જરૂર એમને ભાજપ તરફ ખેંચવાની કોશિશ કરે, પણ મને લાગે છે ત્યાં સુધી નરેશ પટેલ કોંગ્રેસની સાથે છેલ્લી વાટાઘાટો કરવા માટે દિલ્હીમાં હોય એવું વધારે શક્ય લાગે છે. એમના બાવાના બે બગડે નહીં એવું આપણે તો અપેક્ષિત માનીએ. બિલકુલ હરિભાઈ, અહીં એ પણ વિચારવું યોગ્ય બને છે કે નરેશભાઈ ક્યાં કન્ફ્યુઝ છે કે શું, કેમ કે જે રીતે તમને એક વિશ્વાસ સાથે વાત કરી હતી કે રાજકારણમાં હું એન્ટ્રી તો કરવાનો છું પણ હવે કયા પક્ષમાં જવાનો છું તેને લઈને આટલી બધી વિચારણા. મને લાગે છે કે એમાં પોતા એ કન્ફ્યુઝ, ધારો કે કોઈ પણ નેતા કન્ફ્યુઝ હોય તો મેં અગાઉ પણ કહ્યું હતું એ રીતે કે કન્ફ્યુઝ નેતાઓ છે ને એનામાં કેટલો ભરોસો ગુજરાતની પ્રજા મૂકે એ એક શંકા કુશંકા ફેલાવે એવું છે. અને બીજું, કન્ફ્યુઝ નેતાને બદલે નરેન્દ્ર મોદી કોઈ ચાડીઓ પણ ઉભો કરે અહીંયા, ચાડીઓ એટલે અમે ખેતરમાં છે ને પેલો પંખી આવે નહીં એટલા માટે એક ચાડીઓ ઉભો કરવામાં આવે છે એના સંદર્ભમાં કહું છું, હું બીજા કોઈ ચાડિયાની વાત નથી કરતો. એટલે ચાડીઓ પણ ઉભો કરે તો પણ જેને જીતી જાય, કારણ કે આવા કન્ફ્યુઝ માણસો એ રાજ્યનું શું ભલું કરી શકશે એવો મોટો પ્રશ્ન થાય. બીજું, ખોડલધામ જેવી સંસ્થા ઉભી કરનાર જે માણસ છે, જે માણસ પોતાના સમાજને નેતૃત્વ પૂરું પાડે છે, જે માણસ ઉદ્યોગ ક્ષેત્રમાં જેને અનેક દેશોમાં વેપાર કરે છે, એ માણસ કન્ફ્યુઝ કઈ રીતે હોઈ શકે? મને લાગે છે એમની જીભ લસરી જતી લાગે છે. અને રાજકારણમાં જીભ લસરી જતી હોય તો એવા લોકોનું કામ નથી. મને લાગે છે નરેશભાઈ રાજકારણમાં શાના માટે આવે છે? એમને કોઈ બહુ આગ્રહ તો કરતા નથી, એમને આવવાની ઈચ્છા છે ને એમને મુખ્યમંત્રી થવાની ઈચ્છા છે. મને લાગે છે એમની એક જ શરત છે કે મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થાય, અને એ એટલા માટે જ કદાચ અત્યારે તેને મુદત ઉપર મુદત પાડી રહ્યા છે. જી બિલકુલ હરિભાઈ, હવે અત્યારે જે દિલ્હી દરબારમાં ધામા નાખ્યા છે, શું લાગે છે હવે કોની તરફ ઝુકાવા મુલાકાત પછી હોય શકે? હું માનું છું પહેલાથી કે એ કોંગ્રેસ તરફ જ ઝુકાવ ધરાવે છે, બાકી જે સંકેતો બીજા બધા આપતા હોય અથવા તો મીડિયાની અંદર જે ફેલાવાતું હોય એ આખું, પણ એના સંદર્ભમાં પહેલાથી એ પોતે જ અને કોંગ્રેસના લોકો સાથે સતત બેઠકો કરતા રહ્યા છે. આ સર્વેની વાત તો છે ને મારી દ્રષ્ટિએ હંબગ વાત છે. ખોડલધામના લોકો સર્વે કરી રહ્યા છે ને આ બધી વાતો, હકીકતમાં જેને એ મુદતો પાડવા માટેનો એક ખ્યાલ છે. અને સર્વે કરીને શું કરવાના છે? ભાઈ પ્રશાંત કિશોર એમના માટે કદાચ સર્વે કરતો હશે ને એને પેમેન્ટ કરતા હશે, પણ મને લાગે છે કે જો એ કોંગ્રેસમાં જાય તો એ કોંગ્રેસનો મુખ્યમંત્રી પદનો ચહેરો બને તો કોંગ્રેસને ડેફિનેટલી ફાયદો થાય, એ બાબતમાં કોઈ મીન મેક નથી. અને ભારતીય જનતા પાર્ટી એટલા માટે જ એમને છેલ્લી ઘડીએ પણ મનાવવાની કોશિશ કરી રહી છે, એ એટલી જ હકીકત છે. અને આપમાં જઈને પોતાનું ભવિષ્ય બગાડે એવું હું માનતો નથી. બિલકુલ હરિભાઈ, અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.